આજે આપણે ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન પાઠ છે 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો ભાગ છે 8 તો આગળના વિડિયોની અંદર આપણે પૃથ્વીની આંતરિક રચના તેમજ ભૂમિ સ્વરૂપો વિશેની ચર્ચા કરી હતી જેમાં ભૂમિ સ્વરૂપોમાં આપણે અનેક પ્રકારના સ્વરૂપો જોયા જેમાં નદીનું કાર્ય સમુદ્રના કાર્ય જેના દ્વારા વિવિધ પ્રકારના ભૂમિ સ્વરૂપો રચાય છે તો તેવી રીતે આપણે આજે એક એવું કાર્ય જોવાનું છે જે છે પવનનું કાર્ય પવનના કાર્ય દ્વારા કેવા કેવા ભૂમિ સ્વરૂપોની રચના થાય છે તો તેના વિશેની આપણે ચર્ચા આ વિડિયોની અંદર કરીશું રણ પ્રદેશમાં પવન એ સૌથી પહેલા તો પવનના કાર્ય દ્વારા કયું ભૂમિ સ્વરૂપ રચાય છે રણ પ્રદેશ તો રણ પ્રદેશમાં બે પ્રક્રિયા થાય છે એક છે ઘસારણ અને બીજી છે નિક્ષેપણ ઘસારણ એટલે શું કે કોઈ રેતી કે કાચા કોઈ એવો પદાર્થ છે જે પવનની સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘસાઈને જાય છે તો તેને કહેવાય છે ઘસારણ અને નિક્ષેપણ એટલે કે આ જે ઉડીને ઘસારાથી જે કંઈ પદાર્થ કે રેતી કે જે કંઈ ગયેલું છે તે કોઈ જગ્યાએ ભેગું થાય તો તેને કહેવાય નિક્ષેપણ આપણે સરળ ભાષામાં જોયું પરંતુ આની વ્યાખ્યા આપણે આગળના વિડીયોની અંદર જોઈ લખેલી હતી જોયેલી તો એ વ્યાખ્યા તમારે લખવાની છે આ તો માત્ર હું તમને સમજૂતી માટે આ બે શબ્દનું કીધેલું કે ઘસારણ કોને કહેવાય અને નિક્ષેપણ કોને કહેવાય તો આ બે પ્રક્રિયા દ્વારા શું થાય છે રણ પ્રદેશમાં પરિવર્તન થાય છે રણ પ્રદેશમાં અમુક ભૂમિ સ્વરૂપની રચના થાય છે રણ પ્રદેશમાં પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી વધારે અને ઝડપથી ઘસે છે શું કીધેલું છે કે રણ પ્રદેશમાં જે કાંઈ એવા ખડકો કે મોટા પર્વતો આવેલા છે પહાડો આવેલા છે તેની આજુબાજુ તો તેને શું કરે છે ઉપરના ભાગ કરતા નીચેના ભાગમાં શું થાય છે ઘસારણ થાય છે તેથી ઝડપથી શું થવા મળે છે ત્યાં ઘસારણ થાય છે જે કાંઈ ખડકો આવેલા છે તેને પવન લાગતા નીચેના ભાગનું ઘસારણ થાય છે પરિણામે શું થાય છે પરિણામે આ ખડકોનો નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે અહીંયા મેં ખડક દોરેલું છે એમાં તમે જોઈ શકો કે નીચેનો ભાગ છે એ પવનના ઘસારણને લીધે પતલો થઈ ગયો છે જ્યારે ઉપરનો ભાગ છે એ કેવો બને છે પહોળો એટલે કે વિશાળ બને છે એટલે કે આવા ખડકની રચના થાય છે તો તમે જોયું કે પવનના કાર્ય દ્વારા એક ખડક ભૂછત્ર ખડકની શું થાય રચના થઈ એટલે કે ભૂછત્ર ખડક કેમ કહેવામાં આવે છે તો તે જોઈએ તેથી આ ખડકો છત્રી આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે છે તેથી તેને શું કહેવામાં આવે છે ભૂછત્ર ખડક ભૂ એટલે જમીન અને છત્ર એટલે કે જે છત્રી જેવો આકાર બને છે તે એટલે કે ભૂછત્ર જેવો ખડક કહેવામાં આવે છે તો તમારે વ્યાખ્યા અહીંથી લખવાની થાય કે ખડકનો નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે તેથી આ ખડકો છત્રી જેવો આકાર વિશિષ્ટ આકાર ધારણ કરે છે જેને કેવો ખડક કહેવામાં આવે છે ભૂછત્ર ખડક કહે છે આગળ જોઈએ રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે રણ પ્રદેશમાં શું પવન લાગવાથી શું થાય રણ પ્રદેશમાં તો મોટા ભાગે શું જોવા મળે રેતી જોવા મળે તો આ રેતીને શું થાય છે પવનના વેગ સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતા રેતીની ટેકરીઓ બને છે જેને રેતીના ઢૂવા કહેવામાં આવે છે શું કીધું છે કે જ્યારે પવનનો વેગ વધારે હોય ત્યારે શું થાય છે રણ પ્રદેશની રેતી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડીને જાય છે પરંતુ જેમ જેમ પવનનો વેગ ધીમો પડે મંદ એટલે ધીમો તો ધીમો પડે એમ શું થાય છે રેતીની જે જમીન સપાટી ઉપર રેતી જે ઉડીને ગઈ હોય છે તે શું થાય છે કોઈ ભાગ પર જમા થતી જાય છે તેથી ત્યાં શું રચાય છે ત્યાં ઢગ જેવું ઢગ એટલે ડુવા નદીના ડુવા જેવું રચાય છે જેને કહેવામાં આવે છે બાલખંસ બરાબર તો આ એક નવા સ્વરૂપની રચના થાય સેના દ્વારા પવનના કાર્ય દ્વારા જ્યારે રેતીના કણો નાના અને હલકા હોય છે ત્યારે પવન તેને સેંકડો કિલોમીટર દૂર લઈ જાય છે આ રીતે પવનથી દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો વિશાળ વિસ્તારમાં પથરાઈ જતા સમથળ મેદાન બને છે હવે એક વસ્તુ નવી બની શું બને છે સમથળ મેદાનની રચના કઈ રીતે થાય છે કે શું થાય છે રેતીના જે કણો નાના છે એકદમ હલકા છે તો તે શું થાય છે પવનના વેગ સાથે ઉડે છે અને સેંકડો કિલોમીટર સુધી છે એ દૂર જાય છે
મેદાનની રચના થાય છે સમથળ મેદાન બને છે જેને શું કહેવામાં આવે છે લોયેસનું મેદાન કહેવામાં આવે છે તો લોયેસના મેદાન છે એ ક્યાં આવેલું છે તો ચીનના વાયવ્ય ભાગમાં આ પ્રકારનું મેદાન છે એ આવેલું છે બરાબર રેતીના કણો એકદમ ઉડી ઉડીને આગળ આગળ જતા જાય છે તેમ તેમ વિશાળ મેદાન બનતું જાય છે જેને કહેવામાં આવે છે લોયેસનું મેદાન આ પ્રકારનું મેદાન છે એ ચીનના વાયવ્ય ભાગમાં આવેલું છે પછી જ્યારે આપણે આગળ જોયું હતું કે જે આ રેતીના ઢૂવા બને છે રણપ્રદેશની અંદર ક્યાંક ક્યાંક રેતીના ઢગલા જોવા મળે છે તો એવું મેદાન છે એ આપણા રાજસ્થાનના રણ વિસ્તારમાં આવેલું છે કયું કે જે ઢૂવા વાળું છે ઢૂવા જોવા મળે છે રણપ્રદેશમાં તો એ મેદાન એ જે રણ વિસ્તાર છે એ આપણા રાજસ્થાનમાં આવેલું છે જ્યારે લોયેસનું મેદાન છે એ ચીનના વાયવ્ય ભાગમાં આવેલું છે બરાબર તો આ આપણે જોયું ભૂમિ સ્વરૂપોમાં પવનનું કાર્ય અને પવનના કાર્ય દ્વારા રણ પ્રદેશની અંદર જે કઈ ભૂમિ સ્વરૂપો રચાય છે તેના વિશેની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરી થેન્ક યુ